સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં ખસેડી ગોઠવાયો લોખંડી પહેરો. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ કર્યા મા અંબાના દર્શન. ભાજપની જીત દર્શાવતા એક્ઝિટ પોલના તારણોને જુઠ્ઠા ગણાવી હાર્દિક પટેલે આ વખતે ગુજરાતમાં સત્તા પરિવર્તન નિશ્ચિત હોવાનો કર્યો દાવો. થરાદ નજીક ટ્રેલર અને જીપ વચ્ચે સર્જાયેલા વધુ એક ગંફાર અકસ્માતમાં એક જણનું કમકમાટી ભર્યું મોત, અન્ય એકને થઈ ગંભીર ઈજાઓ. ડીસાના તેરમીનાળા વિસ્તારની વસાહતમાં ઝેરી બીજ ખાઈ લેનાર બાળકોને ઝેરની અસર. 6 અસરગ્રસ્ત બાળકો ગંભીર હાલતમાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠકોની મતદાન પ્રક્રિયા ગુરુવારે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ મતદારોને રીઝવવાની કવાયત પૂર્ણ થઈ ગઈ છે અને હવે ઉમેદવારોના ઉજાગરા શરૂ થઈ ગયા છે. આ વખતની ચૂંટણી દરેક રીતે ખૂબ મહત્વપૂર્ણ પુરવાર થનાર હોય, હવે આ ચૂંટણીના પરિણામો જાણવાની ઇંતેજારી ખૂબ વધી ગઈ છે અને હવે આગામી સોમવારે હાથ ધરાનાર મતગણતરીના પરિણામો જાણવા જિલ્લાના દરેક ખૂણે ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે. है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुंग हार दो आन वान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ગત ગુરુવારે બનાસકાંઠાની તમામ 9 વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી માટે જિલ્લાના 2553 જેટલા મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને મતદારોએ પણ નવા ધારાસભ્યોની પસંદગી માટે ખૂબ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. દરમિયાન ગુરુવારે સાંજે 5 વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વહીવટીતંત્રએ જિલ્લામાં સરેરાશ 74% જેટલું મતદાન થયું હોવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું, પરંતુ ગત મોડી રાત સુધીમાં તમામ બૂથોના મતદાનની વિગતો એકત્ર કરાયા બાદ આજે બહાર આવેલી સત્તાવાર વિગતોમાં બનાસકાંઠામાં કુલ 75.25% જેટલું ઊંચું મતદાન થયું હોવાની વિગતો જાણવા મળી છે. આ વખતે થરાદ વિધાનસભા મતવિસ્તારના મતદારો સૌથી વધુ 85.53% મતદાન કરી જિલ્લામાં અગ્રેસર રહ્યા છે, જ્યારે શિક્ષિત મનાતા પાલનપુર મતવિસ્તારના મતદારોએ મતદાનમાં આળસ દાખવતા પાલનપુર મતવિસ્તારમાં સૌથી ઓછું 68.99% મતદાન નોંધાયું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આજે મતદાનની સત્તાવાર વિગતો જાહેર કરાઈ છે, જેમાં 7 વાવ વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા કુલ 2,56,954 મતદારો પૈકી 1,12,256 પુરુષ અને 95,298 સ્ત્રી મળી કુલ 2,07,554 મતદારોએ તેમના નવા પ્રતિનિધિની પસંદગી માટે મતદાન કર્યું છે અને વાવ મતવિસ્તારમાં મતદાનની ટકાવારી 80.77% નોંધાઈ છે. આ બેઠક પર મંત્રી શંકરભાઈ ચૌધરી ચૂંટણી જંગ લડી રહ્યા છે. એ જ રીતે થરાદ મતવિસ્તારમાં નોંધાયેલા કુલ 2,09,183 મતદારો પૈકી 96,292 પુરુષ અને 82,630 સ્ત્રી મળી કુલ 1,78,922 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરી જાગૃતિના દર્શન કરાવ્યા છે. આ વખતે થરાદ મતવિસ્તારમાં સૌથી વધુ 85.53% જેટલું ઊંચું મતદાન થયું છે. થરાદ બેઠક પર પૂર્વ મંત્રી પરબતભાઈ પટેલ ફરીથી નસીબ અજમાવી રહ્યા છે, ત્યારે આટલું ઊંચું મતદાન હવે કોને ફળે છે એ મામલો પણ ચર્ચાની એણે ચડ્યો છે.
બનાસકાંઠાના નવ ધાનેરા મત વિસ્તારમાં પણ આ વખતે નોંધાયેલા કુલ 2,28,944 મતદારો પૈકી 94,329 પુરુષ અને 78,136 સ્ત્રી મળી કુલ 1,72,505 મતદારોએ મતદાન કર્યું છે અને ધાનેરા મત વિસ્તારમાં મતદાનની ટકાવારી 75.35% નોંધાઈ છે. આ બેઠક પર બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. બનાસકાંઠામાં મહદઅંશે આદિવાસી મતદારો ધરાવતા 10 દાંતા મત વિસ્તારમાં નોંધાયેલા કુલ 2,18,921 મતદારો પૈકી 85,932 પુરુષ અને 75,455 સ્ત્રી મળી કુલ 1,61,387 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને દાંતા મત વિસ્તારમાં મતદાનની ટકાવારી 73.72% નોંધાઈ છે. દાંતા બેઠક એસટી ઉમેદવાર માટે અનામત છે. બનાસકાંઠામાં એસસી ઉમેદવાર માટે અનામત એવી 11 વડગામ બેઠક માટે કુલ 2,60,711 મતદારો નોંધાયેલ છે, જે પૈકી ગત ગુરુવારે 96,707 પુરુષ અને 88,990 સ્ત્રી મળી કુલ 1,85,697 મતદારોએ મતદાન કર્યું છે અને મતદાનની ટકાવારી 71.23% નોંધાઈ છે. આ બેઠક પર આ વખતે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે. બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુર મત વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઊંચું છે, છતાં શિક્ષિત મનાતા પાલનપુર મત વિસ્તારના મતદારો આ વખતે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરવામાં ખૂબ આળસુ પુરવાર થયા છે. પાલનપુર મત વિસ્તારમાં કુલ 2,51,161 મતદારો નોંધાયેલ છે, જે પૈકી ગત ગુરુવારે 92,847 પુરુષ અને 80,431 સ્ત્રી મળી કુલ 1,73,278 મતદારોએ જ મતદાન મથક સુધી પહોંચવાની તસદી લેતા પાલનપુર મત વિસ્તારમાં જિલ્લાનું સૌથી નીચું 68.99% મતદાન નોંધાયું છે, જે શરમજનક બાબત છે. બનાસકાંઠાની રાજકીય લેબોરેટરી ગણાતા ડીસા મત વિસ્તારના મતદારોએ નવા પ્રતિનિધિની પસંદગી માટે મતદાન કરવા સારો ઉમળકો દાખવ્યો છે. ડીસા મત વિસ્તારમાં નોંધાયેલા કુલ 2,50,769 મતદારો પૈકી 97,864 પુરુષ અને 80,404 સ્ત્રી મળી કુલ 1,78,268 મતદારોએ મતદાન કર્યું છે અને ડીસા મત વિસ્તારમાં મતદાનની ટકાવારી 71.9% નોંધાઈ છે. આ વખતે ડીસા બેઠક પર પણ ત્રિપાંખ્યો જંગ જામ્યો છે. બનાસકાંઠાના દિયોદર મત વિસ્તારના મતદારોએ પણ આ વખતે જાગૃતિની પ્રતીતિ કરાવી છે. દિયોદર મત વિસ્તારમાં કુલ 2,15,351 મતદારો નોંધાયા છે, જે પૈકી 91,787 પુરુષ અને 73,585 સ્ત્રી મળી કુલ 1,65,373 મતદારોએ મતદાન કર્યું છે અને દિયોદર મત વિસ્તારમાં મતદાનની ટકાવારી 76.89% નોંધાઈ છે. આ બેઠક પર આ વખતે ઓબીસી નેતા અને રાજ્ય સરકારના મંત્રી કેશાજી ચૌહાણ ફરી નસીબ અજમાવી રહ્યા છે. બનાસકાંઠાના કાંકરેજ મત વિસ્તારમાં પણ ગુરુવારે મતદાન માટે ભારે ઉમળકો જોવા મળ્યો હતો. કાંકરેજ મત વિસ્તારમાં કુલ 2,52,145 મતદારો નોંધાયા છે, જે પૈકી 1,04,177 પુરુષ અને 86,243 સ્ત્રી મળી કુલ 1,90,412 મતદારોએ ગુરુવારે મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. કાંકરેજ મત વિસ્તારમાં મતદાનની ટકાવારી 75.52% નોંધાઈ છે. બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકોના આ વખતના ચૂંટણી જંગ માટે નોંધાયેલા કુલ 21,44,139 મતદારો પૈકી 8,72,191 પુરુષ અને 7,41,203 સ્ત્રી મળી કુલ 16,13,396 મતદારોએ ગત ગુરુવારે મતદાન કરી જાગૃતિના દર્શન કરાવ્યા છે અને બનાસકાંઠામાં મતદાનની કુલ ટકાવારી 75.25% નોંધાઈ છે. મતદાન પૂર્ણ થતાં વહીવટીતંત્રએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ હવે ઉમેદવારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા મત વિસ્તારમાં 75.35% મતદાન થયું છે. ધાનેરા તાલુકાનું તાલેગઢ ગામ સૌથી વધુ 96.16% મતદાન સાથે તાલુકામાં પ્રથમ ક્રમે રહ્યું છે. ધાનેરા બેઠક પર આ વખતે કુલ 5 ઉમેદવારો મેદાનમાં છે, જોકે ખરો જંગ ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જ જામ્યો છે. ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈ અને કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ પટેલ આ બેઠક પર આમને સામને છે. ધાનેરા વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,28,944 મતદારો નોંધાયેલ છે, ત્યારે ગત ગુરુવારે ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના મતદાન મથકો પર હાથ ધરાયેલ મતદાન દરમિયાન 75.35% મતદારોએ મતદાન કર્યું હતું. ધાનેરા મત વિસ્તારના 94,329 પુરુષ અને 78,176 મહિલા મતદારોએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.
ધાનેરા વિધાનસભા મતવિસ્તારના કુલ 274 મતદાન મથકો પૈકી 6 જેટલા મતદાન મથક પર 70%થી વધુ મતદાન થયું છે, જેમાં ધાનેરા તાલુકાના તાલેગઢ ગામમાં સૌથી વધારે 96.16% મતદાન નોંધાયું છે, જ્યારે દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ઠાકોરવાસના બુથ પર સૌથી ઓછું 35.17% મતદાન નોંધાયું છે. ધાનેરાના નાયબ મામલતદાર મોરસી રાજપૂતે ધાનેરા મતવિસ્તારમાં થયેલ મતદાનની વધુ વિગતો આપી હતી. નવ ધાનેરા વિધાનસભા મતદાર વિભાગમાં 14 તારીખના રોજ ઇલેક્શન થયેલ. આ ઇલેક્શન સંદર્ભે અમારા અહીંયા ગઈકાલે સાંજે છેલ્લા ઓકડા મતગણતરી મતદારના લેતા તાલેનગરમાં 34.34% થયું છે હાઇએસ્ટ, અને નોદોત્રા ઠાકોરવાસમાં 35.17% લોએસ્ટમાં થયું છે. બે ગામમાં હાઇએસ્ટ ને લોએસ્ટની કામગીરી. કુલ અમારું ધાનેરા તાલુકાનો 1,72,505 મતદારોએ મતદાન કર્યું છે. એમની 75.35% ટકાવારી પ્રમાણે આવ્યું છે અને કોઈ પણ અનિચ્છ બનાવ બન્યો નથી. ધાનેરા એકદમ શાંતિપૂર્ણ અને એકદમ સારી રીતે ઇલેક્શન થયું છે. તમામ સ્ટાફને પણ અમે કોઈ અગવડ પડવા દીધી હતી. તમામ સ્ટાફ ખુશ થયો છે છેલ્લે છેલ્લે કે ધાનેરા જેવી કોઈ સગવડ બીજે નથી એવી તમામ સ્ટાફે વખાણ કર્યા છે. અને ધાનેરા તાલુકામાં અમે પણ ઇલેક્શનમાં સતત કામગીરી કરી છે. આખા સ્ટાફને મળીને કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હતા તે તમામ પ્રશ્નો સોલ્વ કરી દીધા છે. અમારી ટીમ એટલી સક્રિય હતી કે 2 મિનિટમાં જ પહોંચી જતી હતી જે તે મતદાન મથકે. આમ એટ અ ટાઈમ 2 મિનિટમાં અમે ગાડીઓ રાખી, 2 મિનિટમાં તો કોઈ પણ ઈવીએમનો પ્રોબ્લેમ થયો હતો ઈવીએમનો પ્રોબ્લેમ તરત જ સોલ્વ થઈ જતો હતો. અને કોઈ પણ જગ્યાએ કોઈ વધારે ટ્રાફિક બીજું જાય તો તરત જ જનરલ ઓફિસરનો કે પ્રિસાઇડિંગ ઓફિસરનો ફોન આવે તો અમે એક્સ્ટ્રા પણ માણસ મૂકીને તમામ મતદાનને કોઈ પણ તકલીફ નહીં પડે એવી અમે આયોજન કરવામાં આવેલું હતું. બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં 75.25% જેટલું ઊંચું મતદાન થયા બાદ તમામ 70 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયું છે અને હવે આગામી 18 ડિસેમ્બરના રોજ મતગણતરીના દિવસે ઉમેદવારોના ભાવિ નક્કી થનાર છે. જોકે ખાનગી ટીવી ન્યૂઝ ચેનલના જુદા જુદા સર્વે પ્રમાણે ભાજપ ફરી સત્તામાં આવે તેવા દાવા થઈ રહ્યા છે અને સરહદી બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠક પર કોણ જીતશે અને કોણ હારશે તેના જાણવા માટે હાલ જિલ્લાવાસીઓમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારે ગુરુવારે સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ બુથના ઈવીએમ મશીન પાલનપુર નજીક જગાણા હાઈવે પર આવેલ એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં ખસેડી દઈ લોખંડી પહેરો ગોઠવી દેવાયો છે. જિલ્લાની 9 વિધાનસભા બેઠકોની ચૂંટણીની મતગણતરી આગામી સોમવારે જગાણાની એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર હોય જિલ્લાના તમામ ઈવીએમ મશીન એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં ખસેડી દઈ કોલેજ સંકુલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ આ ઈવીએમ પર સીસીટીવી કેમેરાની મદદથી બાજ નજર રખાઈ રહી છે અને બીએસએફના જવાનો મતગણતરી કેન્દ્ર પર રાઉન્ડ ઓફ ક્લોક ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. હાલમાં મતગણતરી કેન્દ્ર નજીક બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે અને આગામી 18 ડિસેમ્બરના રોજ જિલ્લાની 9 વિધાનસભા બેઠકોની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવાઈ છે. હવે સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ કર્યા મા અંબાના દર્શન. ભાજપની જીત દર્શાવતા એક્ઝિટ પોલના તારણોને જુઠ્ઠા ગણાવી હાર્દિક પટેલે આ વખતે ગુજરાતમાં સત્તા પરિવર્તન નિશ્ચિત હોવાનો કર્યો દાવો. થરાદ નજીક ટ્રેલર અને જીપ વચ્ચે સર્જાયેલા વધુ એક ગમફાર અકસ્માતમાં એક જણનું કમકમાટી ભર્યું મોત, અન્ય એકને થઈ ગંભીર ઇજાઓ. ડીસાના તેરમીનાળા વિસ્તારની વસાહતમાં ઝેરી બીજ ખાઈ લેનાર બાળકોને ઝેરની અસર. 6 અસરગ્રસ્ત બાળકો ગંભીર હાલતમાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. રૂમ ઝુમ 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 ઝુમ
અરદાની સાડી એને અંગે સુહાગ કરતા થઈને સાગરને મળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન શારદાની સાડી એને અંગે સુહાગ શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન ચંદ્રલોક રોડ ડીસા. વિરામમાં તમારું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પગલે છેલ્લા કેટલાક સમયથી મંદિરોનું મહાત્મ્ય ખૂબ વધી ગયું છે. ત્યારે પ્રચાર ઝુંબેશ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીની મુલાકાત લઈ મા અંબાના દર્શન કર્યા બાદ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ પણ અંબાજી માના દર્શને આવ્યા હતા. ચૂંટણી માટેની બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા સંપન્ન થયાના બીજા જ દિવસે આજે પાસ નેતા હાર્દિક પટેલ મા અંબાના દર્શન માટે અંબાજી આવી પહોંચ્યા હતા. આજે અંબાજીમાં આગમન કર્યા બાદ હાર્દિક પટેલે મા અંબાના દર્શન કરી સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી. હાર્દિક પટેલે આજે અંબાજીમાં મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમ મુદ્દે પોતે કરેલા ટ્વીટ મામલે હાર્દિકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં ઈવીએમને લઈ જે ચર્ચાઓ થઈ રહી છે તે ખૂબ જ દુઃખદ બાબત છે. લોકોએ પોતાનો વોટ આપ્યા બાદ પણ ચિંતા કરવી પડે તે લોકશાહી માટે ખતરારૂપ છે. ચૂંટણી બાદ ન્યૂઝ ચેનલો દ્વારા એક્ઝિટ પોલ આપવામાં આવ્યા છે તે સાચા પડવાના નથી તેવો દાવો પણ હાર્દિક પટેલે કર્યો હતો. આ વખતે ગુજરાતમાં ગરીબો, દલિતો, યુવાનો અને ખેડૂતોની સરકાર બનવાની છે અને અહંકારી તેમજ ઘમંડીઓ ચૂંટણી હારવાના છે તેવો દાવો કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં માત્ર એક જ વાર એક્ઝિટ પોલ સાચા સાબિત થયા છે. ગુજરાતમાં એક્ઝિટ પોલ સાચા સાબિત થાય તેવી કોઈ જ શક્યતા નથી તેવું પણ હાર્દિક પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું. રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદી બાદ આજે હાર્દિક પટેલ પણ મા અંબાના શરણમાં આવ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે મા અંબા આખરે કોની મનોકામના પણ કરે છે. બનાસકાંઠાના થરાદથી સાંચો તરફ જતા હાઈવે રોડ પર ગત ગુરુવારે મોડી સાંજે માલાજી ગોળિયા પાટિયા પાસે ટ્રેલર અને જીપ વચ્ચે વધુ એક ગમખાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જણનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ દુર્ઘટનામાં રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રેલરના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી સામેથી આવતી કમાન્ડર જીપને ટક્કર મારતા જીપ ભાંગીને ભૂખો થઈ ગઈ હતી. આ ઘટના વખતે જીપમાં બેઠેલા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ થઈ હતી. બનાવની જાણ થતાં લોકો ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડ્યા બાદ પોલીસે બનાવ સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ફરી સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું. ડીસાના તેરમીનાળા વિસ્તારની વસાહતમાં ઝેરી બીજ ખાઈ લેનાર બાળકોને ઝેરની અસર. 6 અસરગ્રસ્ત બાળકો ગંભીર હાલતમાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો જાગો, ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વીકાસ્ટ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો.
અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરિયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વી કાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસ ના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસ ના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદી ના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદી ની હોલમાર્ક જ્વેલરી નું વિશાળ કલેક્શન, નગરપાલિકા ની સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 9492-94-22-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ન્યાયાલયોમાં કેસનું ભારણ નિવારવા માટે લોક અદાલતોનો પ્રયોગ ખૂબ પરિણામલક્ષી પુરવાર થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં પણ સમાધાનકારી કેસોના નિકાલ માટે આગામી 17 ડિસેમ્બરને રવિવારના રોજ લોક અદાલતોનું આયોજન કરાયું છે. સમાધાન પાત્ર કેસોના નિકાલ માટે આ મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. નવી દિલ્હી ખાતે કાર્યરત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ તથા અમદાવાદ ખાતે કાર્યરત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તેમજ પાલનપુર તાલુકા કાનૂની સેવા સમિતિના ઉપક્રમે પાલનપુર તથા બનાસકાંઠા જિલ્લાની અન્ય તમામ તાલુકા કોર્ટોમાં આગામી 17 ડિસેમ્બરે રવિવારે આ વર્ષની 5મી મેગા નેશનલ લોક અદાલતો યોજાશે. આ લોક અદાલતોમાં વિવિધ ફોજદારી કેસો, નેગોશિયેબલ એક્ટને લગતા કેસો, બેંકને લગતા દાવા, મોટર એક્સિડેન્ટના વળતરના દાવા, લગ્ન જીવનને તકરારને લગતા કેસો, મજદૂર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસૂલી દાવા અને દિવાની તકરારના દાવા સમાધાન માટે મૂકી શકાય છે. જે કોઈ પણ ભાઈ બહેનો તેમના સમાધાનપાત્ર કેસો આ લોક અદાલતોમાં સમાધાન માટે મૂકવા માંગતા હોય, તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસોની વિગત સહિત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સુપ્રિન્ટેન્ડન્ટના જોરાવર પેલેસ નજીકના ન્યાય સંકુલના ભોયરામાં આવેલા કાર્યાલયે તથા તાલુકા કોર્ટના કેસો માટે જે તે તાલુકા કાનૂની સેવા સમિતિની ઓફિસનો સંપર્ક કરવા બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ દ્વારા અનુરોધ કરાયો છે. બનાસકાંઠાના ડીસા શહેરના તેરમીનાળા વિસ્તારમાં ગુરુવારે રાત્રે ઝેરી બીજ આરોગી લેનાર 6 જેટલા ભૂલકાઓ ઝેરની અસરનો ભોગ બનતા દોડધામ મચી ગઈ હતી અને આ બાળકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે ડીસા શહેરના તેરમીનાળા વિસ્તારની વસાહતમાં રહેતા પરિવારોના કેટલાક ભૂલકાઓએ ગઈરાત્રે કોઈ ઝેરી વનસ્પતિના બીજ ખાઈ લીધા હતા. બાદમાં આ ભૂલકાઓ પૈકી મિત્તલ મહેશભાઈ માજીરાણા,
લવ મહેશભાઈ પંડ્યા, બાબો સુભાષભાઈ ઠાકોર, નિશા સુભાષભાઈ ઠાકોર, સુહાની પ્રવીણભાઈ માજીરાણા અને ખુશી પ્રતાપભાઈ માજીરાણા એમ કુલ 6 બાળકોને થોડા સમય બાદ ઝેરની અસર થવા લાગી હતી. આ બાળકોના મોઢામાંથી અચાનક જ લોહી નીકળવા માંડ્યું હતું અને આ બાળકો એકાએક બેભાન થવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ બાજુમાં રહેતા લોકોને થતાં તુરંત 108ની એમ્બ્યુલન્સ વાન બોલાવી તમામ 6 અસરગ્રસ્ત ભૂલકાઓને તાત્કાલિક ડિસાની સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડાયા હતા. પરંતુ તમામ અસરગ્રસ્ત બાળકોની હાલત ગંભીર જણાતા તેમને ડિસા ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટનાથી અસરગ્રસ્ત બાળકોના પરિવારજનો ચિંતિત બની ગયા છે. હવે જોઈએ આજના ગંજબજારના ભાવ. ડીસા ગંજબજારમાં આજે એરંડાના ભાવ 860 થી 872 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 669 થી 683, ઘઉંના 325 થી 330, બાજરીના 250 થી 285, ગવાના 700 થી 725, અડદના 700 થી 816, રાજગરાના 795 થી 811, મગફળીના ભાવ 700 થી 801 રૂપિયા તેમજ કપાસના 921 થી 925 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 491 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 267, ઘઉંની 9, બાજરીની 321, ગવાની 102, અડદની 143, રાજગરાની 281 અને મગફળીની 4661 બોરી તેમજ કપાસની 70 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે 1 તોલા સોનાનો ભાવ 29,450 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 37,500 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 37,300 રૂપિયા રહ્યો હતો. સમાચાર અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. બનાસકાંઠાના 8,72,191 પુરુષ અને 7,41,203 સ્ત્રી મળી કુલ 16,13,396 મતદારોએ કર્યું મતદાન. જિલ્લામાં 75.25% જેટલું ઊંચું મતદાન થયા બાદ તમામ બુથના ઈવીએમ મશીન જગણાની એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં ખસેડી ગોઠવાયો લોખંડી પહેરો. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ કર્યા મા અંબાના દર્શન. ભાજપની જીત દર્શાવતા એક્ઝિટ પોલના તારણોને જુઠ્ઠા ગણાવી હાર્દિક પટેલે આ વખતે ગુજરાતમાં સત્તા પરિવર્તન નિશ્ચિત હોવાનો કર્યો દાવો. થરાદ નજીક ટ્રેલર અને જીપ વચ્ચે સર્જાયેલા વધુ એક ગંફાર અકસ્માતમાં એક જણનું કમકમાટી ભર્યું મોત, અન્ય એકને થઈ ગંભીર ઇજાઓ. ડીસાના તેરમીનાળા વિસ્તારની વસાહતમાં ઝેરી બીજ ખાઈ લેનાર બાળકોને ઝેરની અસર. 6 અસરગ્રસ્ત બાળકો ગંભીર હાલતમાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.